સાથે હું છું જુહી વાક મહામંથનમાં કરીશું આજે ખાસ નોટબંધી પર જે રાજકારણ રમાઈ રહ્યું છે તેને લઈને 8મી નવેમ્બરે વડાપ્રધાન મોદીએ 500 અને 1000ની નોટ પર પ્રતિબંધના નિર્ણય બાદ બે સર્વે કર્યા જેમાં લોકોને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા સવાલના જવાબમાં ટ્વિટર અને મેન્યુઅલ બંને માધ્યમોથી કરાયેલા સર્વેમાં સામેલ લોકોએ એક જેવા જ મત આપ્યા જો કે એક સવાલ એવો પણ હતો જેના જવાબમાં કેટલું અંતર પણ જોવા મળ્યું આખરે લોકોનો મત શું છે નોટબંધીથી પડતી હાલાકી વિશે લોકો શું માને છે તેના પર જોઈએ અમારી વિશેષ રજૂઆત નોટબંધીનો લોકમત મોદી સરકારના નોટબંધીના નિર્ણય પર પ્રજાનું મત જાણવા એક ખાનગી સંસ્થા દ્વારા સર્વે કરવામાં આવ્યો જેમાં નોટબંધી પર લોકો સરકારના નિર્ણયનું કઈ રીતે મૂલ્યાંકન કરે છે તેના પર જનમત લેવાય ત્યારે નોટબંધીના નિર્ણય પર શું માને છે જનતા તેના પર જોઈએ આ ખાસ રિપોર્ટ 8મી નવેમ્બરે પીએમ મોદીએ 500 અને 1000ની નોટ પર પ્રતિબંધના નિર્ણય બાદ બે સર્વે કર્યા જેમાં લોકોને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા સવાલના જવાબમાં ટ્વિટર અને મેન્યુઅલ બંને માધ્યમોથી કરાયેલા સર્વેમાં સામેલ લોકોએ એક જેવા જ મત આપ્યા જો કે એક સવાલ એવો પણ હતો જેના જવાબમાં કેટલુંક અંતર જોવા મળ્યું ટ્વિટર પર પૂછાયેલા પ્રશ્નમાં પહેલો સવાલ હતો કે શું નોટબંધીથી આ નિર્ણયથી આપ ખુશ છો 14 નવેમ્બરના રોજ પૂછાયેલા સવાલના જવાબમાં 68% લોકોએ સકારાત્મક જવાબ આપ્યો અને કહ્યું છે કે તેઓ ખુશ છે અને બીજો સવાલ હતો કે શું નોટબંધી બાદ લોકો કાળા નાણાંને વટાવવાનો રસ્તો કાઢી લેશે ત્યારે ટ્વિટર પર લોકોએ જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી હતી 2278 લોકોએ મત આપ્યો જેમાં 77% લોકોએ હામાં જવાબ આપ્યો હતો તો બીજી તરફ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં પણ આવા જ પરિણામો જોવા મળ્યા 72% લોકોએ કહ્યું છે કે કાળું નાણું રાખનારા લોકો રસ્તો કાઢી લેશે અન્ય એક પ્રશ્ન હતો કે 2000 રૂપિયાની નોટનો નિર્ણય સાચો છે ત્યારે પણ લોકોનું આવું વલણ જોવા મળ્યું આ સવાલ ટ્વિટર પર 19 નવેમ્બરે પૂછવામાં આવ્યો હતો જેનો જવાબ આપનારા 66% લોકોએ કહ્યું છે કે 2000ની નોટ લાવવાના નિર્ણયથી સહમત નથી લોકો સાથેની વાતચીત દરમિયાન આ સવાલ પૂછાયો ત્યારે પણ કંઈક આવી પ્રતિક્રિયાઓ જોવા મળી અને 60 લોકોએ આ નિર્ણયથી અસહમતિ જતાવી તો નોટબંધી બાદ પરિસ્થિતિ પર સરકાર દ્વારા કરાયેલી તૈયારીઓ પર્યાપ્ત હોવી ન હોવી એ અંગે પૂછાયેલા સવાલ પર પણ લોકોએ એક જેવા જ મત આપ્યા ટ્વિટર પર 74% લોકોએ નોટબંધી બાદની સ્થિતિ અને અફરાતફરીથી નિપટવા માટે સરકારની તૈયારીઓને અપર્યાપ્ત ગણાવી તો નોટબંધીથી કાળા નાણાં પર અંકુશ લાગશે આ સવાલનો જવાબમાં પણ લોકોએ ના આપ્યો લોકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે 37% લોકો જ માને છે કે નોટબંધીથી કાળા નાણાં પર અંકુશ નહીં લાગે મોદી સરકારે કહ્યું છે કે નોટબંધીના નિર્ણયથી શરૂઆતમાં લોકોની મુશ્કેલી વેઠવાનો વારો આવશે પરંતુ ધીમે ધીમે અને લાંબા ગાળે પ્રજાને ફાયદો થશે ઉપરાંત કાળા નાણાંને અને ભ્રષ્ટાચારને ડામવા પણ મદદ મળશે હવે પ્રજાને આ દિવસો ક્યારે જોવા મળે છે તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ તો જે રીતે સરકારે નોટબંધી કરી છે આજે તેનો 15મો દિવસ છે તથા દિવસ 15 થઈ ગયા નોટ હજુ પણ અંદર જ છે બહાર નથી આવી કેટલાક લોકો મોતને ભેટી રહ્યા છે બીજી તરફ કેટલાક એવા પણ લોકો છે જે સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે પરંતુ મહત્વનો સવાલ એ છે કે જે બીમાર છે જેમના ઘરે લગ્ન છે તે બેંકમાં પૈસા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક લાચાર છે તેવા લોકોનું શું આ ઉપરાંત સરકારે જે સર્વે હાથ ધર્યો છે તેને લઈને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા સામાન્ય જનતાને દરેકે પોતાને પડતી હાલાકીને અનુસાર પોતાના જવાબ આપ્યા જેને ઓછી હાલાકી પડી છે તેણે પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે જેને વધુ હાલાકી પડી તેણે ક્યાંક ને ક્યાંક સરકારના નિર્ણયને તો બિરદાવ્યો પરંતુ અપર્યાપ્ત સહાય જે હતી અપર્યાપ્ત નાણું જે મોકલવામાં આવતું હતું જેને કારણે લોકોને જે હાલાકી પડી તેને લઈને તેમણે નેગેટિવ જવાબ આપ્યો છે 2278 લોકોમાં
માંથી 70% લોકોએ ક્યાંક ને ક્યાંક હામી ભરી છે. બીજી તરફ વાત કરીએ તો 37% લોકોએ કહ્યું છે કે કાળા નાણાં પર અંકુશ નહીં લાગે. જો નોટબંધી કરવામાં આવે તો જરૂરી નથી કે કાળા નાણાં પર અંકુશ લાગે, કારણ કે જ્યારથી 8 નવેમ્બરથી સરકારે આ જાહેરાત કરી છે ત્યારથી લઈ અત્યાર સુધી જેની પાસે પણ કાળું નાણું છે તેને વ્હાઇટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ મધ્યમ વર્ગના લોકો કે ગરીબ વર્ગના લોકોને શોધીને તેમની બેંકમાં તેમના ખાતામાં 2-2 લાખ કેવી રીતે જમા કરવા તેને લઈને તેઓ રાહ જોઈ રહ્યા છે અને જેનો વટાવો પણ તેઓ ચૂકવી રહ્યા છે. તો નોટબંધી બાદની પરિસ્થિતિ પર સરકારની તૈયારીઓ પર્યાપ્ત કે અપર્યાપ્ત, આ સાથે જ વાત કરવામાં આવે તો નોટબંધી પર લોકો સરકારના નિર્ણયનું કઈ રીતે મૂલ્યાંકન કરે છે તેના પર જનમત દેવાય, ત્યારે નોટબંધીના નિર્ણય પર જનતા શું માને છે તે ખૂબ જ જરૂરી છે, મહત્વનું છે કે જનતા પોતાને પડતી હાલાકીને લઈને તમામ રિપોર્ટ સરકારના તમામ સવાલોના જવાબ આપી રહી છે. 37% લોકોએ કહ્યું કે કાળા નાણાં પર અંકુશ નહીં લાગે, પરંતુ ક્યાંક ને ક્યાંક અન્ય જનતા માની રહી છે કે હા 500 અને 1000 ની નોટ બંધ કરવાથી ક્યાંક ને ક્યાંક કાળા નાણાં પર અંકુશ ચોક્કસ લાગશે. ન્યાજ બાબતે મહામંથન માં જે વાત કરીશું, ખાસ મારી સાથે મારા સહયોગી ઈશુદાનજી છે, સાથે સાથે ઈશુદાનજી આજે આપણે વાત કરવાની છે કે દેશબંધી પર જે કાળું નાણું, નોટબંધી પર કાળું નાણું જે છે તે ક્યાંક ને ક્યાંક હવે રાજકીય રમત બની ગયું છે અને તેને કારણે લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. જે રીતે હાલાકી પડી રહી છે એટલું જ નહીં, આજે 15 દિવસ વીત્યા છે. હા, નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે જે 500 અને 1000 ની નોટ ઉપર જે પ્રતિબંધ મૂક્યો હતો એ ના 50 દિવસ એમણે માંગ્યા હતા, 50 દિવસ માંથી 15 દિવસ ગયા છે. દિવસે ને દિવસે મુશ્કેલી વધી રહી છે, એની સામે કેટલાક સવાલો પણ નરેન્દ્ર મોદી ની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે. જનતા આજે લગભગ 60 થી વધુ લોકોના મૃત્યુ થયા છે લાઈનોમાં, કોઈ ને કોઈ રીતે હાર્ટ એટેક થી માંડીને એ કહીએ તો. એટલે આ જે મુદ્દો છે એ હવે વધુ કપરો બની ગયો છે, માત્ર નરેન્દ્ર મોદી માટે નહીં પરંતુ આમ જનતા માટે પણ. બિલકુલ, અને આ જ બાબતે ચર્ચા કરવા અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે. બીજેપી માંથી અમારી સાથે પ્રશાંતભાઈ વાળા છે, કોંગ્રેસ માંથી બાબુભાઈ માંગુકિયા છે, મહેશ પંડ્યા જેઓ રાજકીય વિશ્લેષક છે, સુધીરભાઈ રાવલ તેઓ પણ રાજકીય વિશ્લેષક છે, અને આરબી સરૈયાજી જેઓ પ્રેસિડેન્ટ મહાગુજરાત બેંક એમ્પ્લોય એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, બેંક અધિકારી છે. આ તમામ બાબતે આજે આપણે મહામંથનમાં હું અને મારા સહયોગી ઈશુદાનજી ચર્ચા કરીશું કે લોકોએ ખાસ કરીને જે પોલિટિકલ પાર્ટી છે તેમણે જે નોટબંધી થઈ છે તેને એક રાજકીય રંગ આપી દીધો છે, પરંતુ તેઓ લોકોની પરેશાની નથી જોતા. ઈશુદાનજી, શરૂઆત કરવામાં આવે ખાસ કરીને તો નોટબંધીના કારણે રાજકારણ રમાઈ રહ્યું છે, તેને લઈને દેશવાસીઓને જે અસર પડી રહી છે તેના લીધે આપનું શું મત છે અને આપ તેને લઈને શું કહેશો? બિલકુલ, જોઈ જે રીતે શરૂઆતમાં 2-3 દિવસ એવું લાગ્યું લોકોને કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ નિર્ણય સારો છે, પરંતુ જે રીતે નરેન્દ્ર મોદીએ ગોવામાં ઉલ્લેખ કર્યો, લોકો પાસે 50 દિવસ માંગ્યા, પરંતુ જે રીતે વિપક્ષનો વાર એની સામે સામે જનતાનો જનતા પર માર, આ બે વસ્તુ ભેગી થતા નરેન્દ્ર મોદીએ જે રીતે પોતે પોલિટિકલમાં એક્સપર્ટ છે એ પ્રમાણે એમને એમના મધર્સને પણ લાઇનમાં ઉભા કર્યા, હીરાબાને. આ એક પ્રયાસ નરેન્દ્ર મોદીનો એટલા માટે હતો કે લોકોને એવું લાગે કે ભાઈ આ નોટબંધીનો જે મુશ્કેલી છે એ થોડા દિવસ માટેની છે. ત્યારબાદ 3 થી 4 વખત નરેન્દ્ર મોદીને ભાવુક થવું આ પણ એક વસ્તુ છે. આ સાથે જનતા કેટલી પરેશાન છે એના ઉપર આપણું આખું મત એકઠું કરવામાં આવ્યું છે. એમાં આજે આપણી સાથે જે એક્સપર્ટ પેનલ છે એમને પણ આપણે પૂછશું, એમની સાથે પણ શરૂઆત કરશું. પ્રશાંતભાઈ, બીજેપી થી શરૂઆત કરશું. પ્રશાંતભાઈ, જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ 50 દિવસ માંગ્યા છે, 15 દિવસમાં જ આટલી હાલાકી થઈ છે, કઈ રીતે 50 દિવસમાં પહોંચશે? જે મૃત્યુઆંક છે દિવસે ને દિવસે વધતો રહ્યો છે, લગ્ન કરવા વાળાને મુશ્કેલી છે, અત્યારે કોઈને ખરીદ શક્તિ તમામની ઘટી ગઈ છે, તો અર્થતંત્ર પર મોટો ફટકો પડી રહ્યો છે. શું આપ કહેશો આમાં? સમગ્ર અર્થતંત્ર માટે એક મોટા બદલાવનો આ નિર્ણય છે અને 50 દિવસનો સમય નરેન્દ્રભાઈએ માગ્યો છે. તો ત્યારે જ્યારે આવડો મોટો નિર્ણય હોય અને એ પણ કોન્ફિડેન્શિયલ નિર્ણય હોય તો એની અગાઉથી કોઈ પણ તૈયારી ન કરવાની હોય, એ નિર્ણય ડિક્લેર કર્યા પછી એની તૈયારીઓ ચાલુ થતી હોય, તો એવા સંજોગોમાં થોડી ઘણી હાલાકી થોડી મુશ્કેલી લોકોને પડે એ બહુ સ્વાભાવિક બાબત છે. પરંતુ મારો અનુભવ કહું
તો બેંકમાં લાઇનમાં જે લોકો ઊભા હોય છે એને પણ અમે મળવા જઈએ છીએ, અને નાની મોટી તકલીફો હોય તો અમે મદદ કરીએ છીએ અને એ લોકોના મંતવ્યો જાણીએ છીએ. તો એવું જાણવા મળે છે કે સિનિયર સિટીઝન પણ એવા એક જજ્બાથી લાઇનમાં ઊભો છે કે એને પૂછીએ ત્યારે એ લોકો એમ કહે છે કે ભાઈ અમે નોટ બદલવા માટે નહીં, અમે દેશ બદલવા માટે લાઇનમાં ઊભા છીએ. થોડી ઘણી મુશ્કેલીઓ પડશે તો એ અમે સહન કરશું. અમે મુશ્કેલીઓને સહન કરીને પણ વડાપ્રધાનના આ જે નિર્ણય છે એને સાથ આપવા માટે અમે તૈયાર છીએ. આવું આવું મંતવ્ય લોકોનું છે. બાબુભાઈ જે રીતે પ્રસાદભાઈ એ કહ્યું છે કે લાઇનમાં જે લોકો ઉભા છે એ લોકો દેશ બદલવા માટે ઉભા છે, ખુશીથી ઉભા છે. હવે એ કોંગ્રેસ ને તો પાકિસ્તાન જ દેખાય, બહુ સ્વાભાવિક. 99% જનતા નરેન્દ્રભાઈની સાથે છે, નરેન્દ્રભાઈના નિર્ણયની સાથે છે. 70 વર્ષમાં ક્યારે આવો નિર્ણય નથી લેવાયો. સામાન્ય જનતાથી માંડી અને તમામ લોકોના જીવન ધોરણ પણ અસર કરે એવો આ નિર્ણય છે, અને એમાં કોંગ્રેસ ને પાકિસ્તાન દેખાય. તમને 74 માણસોના મૃત્યુ પછી તમને એમ દેખાતું હોય કે દેશમાં કોઈને પરેશાની જ નથી, તો તમારી આંખ બદલો. મેં પહેલા જ કહ્યું, એ સમજી લો, નાના મોટી આજના સમાચારો જોઈએ તો આજે લગભગ 100 થી 150 લોકો રસ્તા પર આવ્યા કોંગ્રેસના કાર્યકરો અને લાખો રૂપિયાના શાકભાજીનું નુકસાન કર્યું, દૂધનું નુકસાન કર્યું. લોકો ગરીબો એક એક અન્ન માટે તરસે છે, ત્યારે કોંગ્રેસ આ પ્રકારે એક તો જે ટ્રાફિક જામના લીધે લોકોને સમસ્યા થાય, પ્લસ એટલું અન્ન અને ખાવાનું પણ એટલું જ વેડફાય, તો પછી આ કઈ રીતની રાજનીતિ? એમ રાજનીતિ કરવાનો વિષય તમને હવે જો એ છે, તમે હોલેન્ડની વાત જુઓ, અમેરિકાની વાત જુઓ, જ્યારે જ્યારે ફાર્મર્સ ની ઉપર આપત્તિ આવે ત્યારે પોતાના પ્રોડક્ટ એમને જેનો વિરોધ છે. હોલેન્ડ હોલેન્ડમાં લાખો લીટર દૂધ દરિયામાં વાળી દેવામાં આવે છે. જી, અમેરિકામાં લાખો ટન ઘઉં દરિયામાં ફેંકી દેવામાં આવે છે. તેવું માનું કે આજે જે કોંગ્રેસી કાર્યકરોએ શાકભાજી ઢોળ્યા તે લોકો શાક વેચવા જાય છે. ખોડી ખેડૂતોની જે મુશ્કેલી છે ની વાચા આપી છે કે અમારું આ જે શાકભાજી છે એ અમે નુકસાન કરીને વાચા ન અપાય ને. અરે પણ તમારે સમજવાની તૈયારી નથી તમારી. જી ના, તમે ચર્ચા ચાલુ રાખો એન્કર. એમાં પ્લીઝ પ્લીઝ, ખેડૂતોના ખેતરમાં ટમેટા, રીંગણ, કોઈ પણ શાકભાજી હોય ને એ પેરિશેબલ આઈટમ છે. એને એ જે તે વખતે તમારી પાસે કોઈ અત્યારે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે તમે એને પ્રિઝર્વ કરી શકો. ડુંગળી ના ભાવ શું કામ વધે છે? ડુંગળી જ્યારે તમારે જોતી હોય ત્યારે પેરિશેબલ કેવા માંગો છો? અત્યારે ધીસ ઇઝ અ વન વે ઓફ શોઈંગ ધી જે રીતે એક વાત આવી છે કે નોટ બંધીની જયારે વાત આવી છે ત્યારે અત્યારે હાલના તબક્કે 7 લાખ કરોડ થી વધારેની રકમ જમા થઈ ચુકી છે 500 ને 1000 ની નોટ. તમે શું માનો છો દેશમાં કેટલી આવી નોટો હશે? 14-15 લાખ કરોડ કે કેટલી હશે? અને આટલી તો અત્યાર સુધીમાં જમા થઈ ચૂકી છે, તો હજુ પણ 30 ડિસેમ્બર છે. શું તમને લાગે છે કે બધું નાણું જો જમા થઈ જશે તો કાળા નાણાંનો શું પ્રશ્ન ક્યાં આવશે? સવાલ જ્યારે નોટબંધીનો જે છે એમાં જે સરકારે, આપને તો ખબર જ છે કે અર્થતંત્રના નિયમ પ્રમાણે અને વૈશ્વિક રીતે જે તમામ ઇન્ટરનેશનલ અને નેશનલ જે પ્રમાણે નોટો જે રાખવાની પ્રથા જે છે રિઝર્વ બેંક પાસે, તો સોનાના પ્રમાણમાં આપણે નોટો છાપીએ છીએ. હાલની અંદર આમ જોવા જઈએ તો 14 લાખ કરોડ જે ફિગર બતાવે છે એ પ્રમાણે 14 લાખ કરોડ જે રૂપિયા જે છે 500 અને 1000ની નોટોના ચલણમાં છે. એ ચલણની અંદર જ્યારે એક સાથે તારીખ 8 નવેમ્બરના રોજ એને ચલણમાંથી નાબૂદ કરી સામે સમજીએ કે આપણી પાસે લગભગ 3-4 લાખ કરોડ કે જે નોટો જે છે 100 અને બાકીની ડિનોમિનેશન્સની કન્સિડર કરીએ તો આ જે 4 લાખ નોટો જે છે એની સામે 14 લાખનું એક્સચેન્જ કરવાનું છે. કાળું નાણું કેટલું છે અને કેવી રીતે એ અંદર આવે છે એ સવાલ પછીનો છે, પણ અત્યારે બેન્કિંગની અંદર જે આજે પ્રજાની અંદર જે રોષ છે, પ્રજાની અંદર જે
નોટો બદલવા માટે અથવા તો પોતાના જે જૂની ચલણીની નોટો જે ભરવા માટેનો જે ધસારો જે છે એ એટલા માટે આટલો મોટો છે કારણ કે એની અંદરનું ચલણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. ટોટલ ચલણના 80% ચલણ જે આજની તારીખમાં એ 500 અને 1000ની નોટોનું છે. આ ચલણ એકી સાથે બેન્કિંગની અંદર આવતા તમામે તમામ વસ્તુ માટે બેન્કિંગ માટે એક મોટો પ્રોબ્લેમ્સ જે થયેલો છે. બિલકુલ લાગે છે કે અત્યારના જે રિપોર્ટ પ્રમાણે 5 થી લગભગ 5-1 લાખ જે છે એ જમા થયેલા છે અને લગભગ એક્સચેન્જના 33,000 જેવી રકમ છે અને બાકીના જે છે એ પરિસ્થિતિ સર્જાઈ છે કાળું નાણું બચાવવાની હોય કે લોકોને પડતી હાલાકી, શું કાળા નાણા પર અંકુશ આવશે, શું કહેશો? હું માનતો નથી. કાળું નાણું એટલું બધું નથી કે તમારે આખું કરીને બધાને હેરાન કરવા પડે. જી, અને તમે જે કારણો આપ્યા હતા કે આતંકવાદીઓને તમે મદદ કરવા માગો છો એટલે મને મદદ કરો, ગઈકાલે જ આતંકવાદીઓ પાસેથી 2000ની નોટ મળી જે મારી પાસે નથી આવી. મને કદાચ ખોટી નોટ પધરાવતા મને ખબર કે મેં જોઈ નથી, એનો ચહેરો મારો જોયો નથી, 500ની નોટ નથી જોઈ, આતંકવાદી જોડે આવી ગઈ. અમદાવાદમાં જ કાલે વસ્ત્રાપુરના એક પાર્લરમાં બનાવવાની નોટો પણ આવી ગઈ. તો તમે જેની વાત કરતા હતા કે ભાઈ ફેક કરન્સી ઘૂસી ગઈ છે, આતંકવાદીના હાથમાં ગઈ છે, બનાવટી નોટો આવી ગઈ છે, એને દૂર કરીએ છીએ. અને એ તો થયું ને, એ તો તરસ થઈ, મારા હાથમાં નથી આવી, તે આતંકવાદીના હાથમાં આવી, એટલે એ મુદ્દો થયો. બીજી વાત જુદી મારે ખાસ કહેવી છે, નોટબંધી આવી એની પહેલા નરેન્દ્રભાઈ વડોદરામાં આવ્યા હતા અને એમના સ્વભાવ પ્રમાણે બહુ સરસ ભાષામાં સહજ વાત કરી કે બહુ નજીકના ભવિષ્યમાં બ્લેક મની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક આવે છે. આ બોલેલા શબ્દો એમના રેકોર્ડમાં છે. કાલે સંસદના બંને ગૃહોમાં એટલે પાર્લામેન્ટ બીજેપી પાર્લામેન્ટરી લોકોને સંબોધ્યા, એમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક નથી. એમ એટલા માટે બોલવું પડ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક એ વિદેશીઓને મારવા માટે શબ્દ તમે વાપર્યો હતો, પાકિસ્તાનીઓને, સૈનિકોને અને આતંકવાદીઓને. અહીંયા લગભગ 70થી વધારે લોકો મરી ગયા એટલે તમારે એ શબ્દ વાપરવો પડે છે કે આ સર્જિકલ સ્ટ્રાઇક નથી. એટલે એ જ આખી વાત છે. પ્રશ્ન કરવા માંગીશ કે જે રીતે સુધીર રાવલ આપણી જોડે જોડાયા છે, સુધીરભાઈ જે રીતે મહેશભાઈએ વાત કરી કે 2000ની નોટ આતંકવાદી પાસે મળી, 2000ની નકલી નોટ અમદાવાદમાંથી મળી, નરેન્દ્ર મોદીનો ગઢ ગણાય છે ગુજરાત, શું માનો છો આ જે નરેન્દ્ર મોદીએ જે વચનો આપેલા હતા એ વચનો ક્યાંક ને ક્યાંક અત્યારથી જ ફોક લાગી રહ્યા છે? એટલે ઈશ્વરભાઈ આખો સમગ્ર મામલો જોઈએ ને તો એવી રીતનો જે કેઓસ થઈને બહાર આવ્યું છે એને ઘણી વખત જે રિયલ ઇશ્યુઝ છે એ ડિવિએટ થઈ જાય છે. આપણા દેશની તકલીફ એ છે કે ઘણી વખત જે મુદ્દા બહુ ગંભીર હોય તો એ મુદ્દાની રીતે ચર્ચા થવાની બદલે પરસેપ્શન જ બનાવવાનું, સહાનુભૂતિ જીતવાની, દેશપ્રેમના ઇન્જેક્શનો આપીને લોકોને ભરમાવવાના, એ બધી વાત જે છે ને એ મને એમ છે કે એ ઇમેચ્યોરિટી કરતા એટલે મને તો એક પ્રકારની એ ક્રાઇમ ક્રિમિનલ એક્ટ જેવું લાગે છે. તમને જે કહેવા માંગુ છું એવું છે કે તમે આરબીઆઈ માની લો કે આ નિર્ણય ડિમોનેટાઇઝેશનનો નિર્ણય તો આખી દુનિયા જાણે કે જરૂરી હતો. હવે એટલા માટે આજે આ જે 90% લોકમતનો સર્વે, હું તો કહું 100-100%, ઇવન વિપક્ષો જે સંસદમાં કહે છે એ લોકો એવું નથી બોલ્યા કે આ કાળું નાણું દૂર કરવું જરૂરી નહોતું. રાજકીય રીતે તમે વ્યાખ્યા ન કરો તો આજે તે દેશ એક સુરે આ નિર્ણય જરૂરી હતો એ તો કહે છે, પણ એ જરૂરી હતો એ આજે જરૂરી હતો, કેટલી તૈયારી પછી કરવાનો હતો, કઈ પદ્ધતિએ કરવાનો હતો, એ બધા જે આનુષંગિક જે મુદ્દાઓ છે ને એ મુદ્દાઓને કારણે જે કેઓસ સર્જાય છે એની ચર્ચા નથી થઈ. એટલે હકીકતથી જો તમે દેશના લોકોની સહાનુભૂતિ જીતીને આ જે કહે છે ને ઘણી વખત આ સંઘના અને ભાજપના લોકો દેશપ્રેમના ઇન્જેક્શન વાળા લગાડેલા દેશપ્રેમ, એ લોકો એવું કરી દે છે કે જે વિરુદ્ધ બોલે એને તમે દેશદ્રોહ સમજો છો, પણ આ દેશની જનતાની પીઠ સાંભળવી જોઈએ કે આજની તારીખમાં પણ એ લોકોનો સહયોગ આપણી અપેક્ષા કરતા વધારે છે ને સારું છે. દેશ બદલાઈ રહ્યો છે, દેશમાં આવું કાળું નાણું બહાર આવે એના માટેની જરૂરી પગલા નરેન્દ્ર મોદીને એનો સપોર્ટ મળી રહ્યો છે એ સારી વાત છે. પણ તમે જે કીધું કે આતંકવાદી, મહેશભાઈ મળી ગયું, આતંકવાદી પાસે જો પૈસા પહોંચી જાય છતાંય બીજા લોકો પાસે ન પહોંચે તો આ મુદ્દો નો વિચારવો છે? રિઝર્વ બેંકની અંદર રોજે રોજ માર્ગદર્શિકાઓ બદલાય તો એ શું કાચું હોમવર્ક છે એ સાબિત નથી થતું? તમને એક જ દાખલો દઉં, આજે તો હવે કેટલા રિફોર્મ્સ આવે છે, જો તમને હજી એકાદ મિનિટ દેતો તો બોલું, વાંધો નથી ને. રિફોર્મ્સની અંદર તમારે રોજને રોજ માર્ગદર્શિકા આવે, એમાં સાદા સાદા
તમે એમ કહો કે 2.5 લાખ જેના ઘરે લગ્ન પ્રસંગ છે એને આપવામાં આવશે એટલે લોકો ખુશ છે, બીજે દિવસે બધાને ખબર પડી કે ના આ તો જે આનો દુરુપયોગ પણ થાય છે, એટલે પાછું એમ કે 8 નવેમ્બર પહેલા તમે દાખલ કર્યા હતા એને જ મળશે. પણ આ વસ્તુ તમે આગલે દિવસે કાયદો ઘડ્યો ત્યારે તમે એવું દુર્ગામી વિચારી શક્યા હોત કે ભાઈ આ વસ્તુ એક શબ્દ પહેલેથી લખવાનો છે. આટલો બધો કેસ ને આટલું બધું તંત્ર એની પાછળ પણ કારણો છે, આની પાછળ છે કે લોકોનો સ્પિરિટ ગાયબ છે. હવે અત્યારે તમે જે ટાઈમ ફ્રેમમાં કરવા માંગો છો, અમે અર્જન્ટ કરી બતાડવું છે, કૌવત દેખાડવું છે, એટલે તંત્ર બી છે ને હાફ હાટેર કામ કરે છે, સ્પિરિટ નથી અને તમે કોઈને સાંભળવા તૈયાર નથી. એટલે જે લોકો તમારે આદેશ આવ્યો કરી દીધો, બેંક વાળા હોય કે કોઈ બી હોય, રાજકીય નેતાઓ બોલી નહીં, શરૂમાં બધાએ સંયમ રાખ્યો અને પીઠ સાંભળ્યા કરી અને એ સારું છે એ બને, પણ જે લોકો બોલીને દેશ વિરોધી ચિત્રાઈ જાય એના ભયે પણ જે અત્યારે હકીકત છે એ સામે આવી ગઈ છે. અનેક પ્રશ્નો છે, અનેક પ્રશ્નો છે. મારી દ્રષ્ટિએ નિર્ણય હતો જરૂર છે, પણ એ ક્યારે લેવા બહુ જોઈતો હતો, કઈ રીતે એનો અમલ થવો જોઈએ, એ બધા મુદ્દાઓ બહુ મોટા મોટા છે. બિલકુલ સુધીરભાઈ, આપે જે રીતે વાત કરી કે બેંકમાં જે રીતે દરરોજના નિર્ણય બદલાય છે, આ જ બાબતને લઈને આરબી સાથે વાત કરીશું એક બ્રેક બાદ. હાલ રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો મહામંથન. વેલકમ બેક. મહામંથનમાં વાત કરી રહ્યા છે નોટબંધીને લઈને દેશમાં જે રાજકારણ રમાઈ રહ્યું છે, કોઈ પણ પક્ષ હોય કે લોકો હોય, તમામ લોકોને દેશભક્તિના નામ પર કેવી રીતે તેમને જે અત્યારે સફળ થઈ રહ્યા છે, જે હાલાકી ભોગવી રહ્યા છે તેમાં કેવી રીતે તેમને પાર પાડવા, તેને લઈને ક્યાંક ને ક્યાંક વિચારો ચોક્કસથી થઈ રહ્યા છે. સરકાર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે તમામે તમામ લોકો જે રસ્તા પર ઉભા છે તે દેશનો સાથ આપવા માટે ઉભા છે, ના કે પૈસા લેવા માટે. આવા ઘણા બધા નિવેદનો આવી ચુક્યા છે અને દેશ પર જે રાજકારણ રમાઈ રહ્યું છે, નોટબંધી પર રાજકારણ રમાઈ રહ્યું છે અને લોકો જે પરેશાન થઈ રહ્યા છે તેના પર વાત કરી રહ્યા છે. અંતમાં બ્રેક પહેલા સુધીરભાઈ જે રીતે આપણે વાત કરી હતી કે ઘણા બધા એવા મુદ્દાઓ છે જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે અને લોકોને દેશપ્રેમ નામે ઘણું બધું કરવામાં આવે છે. આરબીઆઈ ની પણ આપણે વાત કરી હતી. આરબી સરૈયાજી, આપને ખાસ પૂછવા માંગીશ કે જે રીતે આરબીઆઈ ઘણા બધા નિયમો કેટલાક તાત્કાલિક પર લાવે છે, ત્યારે એક નિયમ એવો છે કે લગ્ન વાળાઓના ઘરને 2.5 લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી, પરંતુ દરેક બેંકો એવું કહે છે કે ઉપરથી અમને કોઈ ઓર્ડર આપવામાં નથી આવ્યો. તો હવે આ ક્યારે ઓર્ડર આવશે, લોકોને ક્યારે પૈસા મળશે ને આ પ્રકારનું મિસકોમ્યુનિકેશન કેમ? જે દિવસથી નોટબંધીની વાત સરકાર તરફથી ડિક્લેર કરવામાં આવી એના ટૂંક જ સમયની અંદર લગભગ રોજે રોજ જે નવા નવા ઓર્ડિનન્સ આવતા ગયા. પહેલી વસ્તુ તો સૌથી પ્રથમ જે રજૂઆત કરી હતી કે ભાઈ 10,000 રૂપિયા સુધી એટલે 24,000 સુધી સેવિંગમાં વિડ્રોઅલ આપશે. એમાં પહેલો તબક્કો હતો કે ભાઈ 1 અઠવાડિયામાં 24,000, પછી કરંટ માટેના 50,000, ત્યારબાદ જે નિર્ણયો લેવા કે ભાઈ એક્સચેન્જની અંદર 4,500, ત્યારબાદ ફરી નિર્ણય આવ્યો 2,000 રૂપિયા, ત્યારબાદ ફરી નિર્ણય આવ્યો કે જ્યારે લોકોને લગ્નગાળો છે અને આ લગ્નગાળાની અંદર 2.5 લાખ રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ, તો એની સામે આદેશો જે છે એ તાત્કાલિક નિર્ણયો લેવાય છે, પણ એ નિર્ણયોને અમલ થતાં લગભગ 1 થી 2 દિવસ થાય. એ અમલ થાય પહેલાં બદલાય જાય. હા, એટલે જે 2.5 લાખ રૂપિયાનો જે નિયમ આવ્યો એ પરમ દિવસે લગભગ સાંજે ડિક્લેર કર્યું હતું સરકાર તરફથી કે ભાઈ 2.5 લાખ રૂપિયા જેને પણ મેરેજીસ હશે એને આપવામાં આવશે. એ નિયમની અંદર જે બેંકો જે છે અથવા તો જે બ્રાન્ચો છે, શાખાઓ છે, ત્યાં સુધી પહોંચતા લગભગ 24 કલાક થાય. એટલે 24 કલાક પછી, એટલે આજે જાણીએ તો આજે અમારી પાસે એનો આદેશ આવી ગયો છે. એ આદેશની અંદર એમ દર્શાવવામાં આવેલું છે કે 2.5 લાખ રૂપિયા જો લેવા હોય તો પર્ટિક્યુલરલી જેના લગ્ન હોય એના ખાતામાં અથવા તો એના પેરેન્ટ્સના ખાતામાં 2.5 લાખ રૂપિયા 8 નવેમ્બર પહેલાં હોવા જોઈએ, તો જ એ પૈસા એને આપવામાં આવશે. આ પ્રકારનો એક નિયમ આવેલો છે અને આજથી જ, એટલે સમાજ સહયોગ આપવા માંગતો હોય કોઈનો સહયોગ નહીં લેવામાં આવે, એને એલાઉડ નથી. યસ, સાથે સાથે બીજી એક ઘરમાં રાખી જમા કરીને બીજી એક વસ્તુ કદાચ હું તમને એના માટે વધુ પ્રકાશ પાડીશ કે બેલેન્સ હોય ત્યાં સુધી બરાબર છે, પણ લગ્નની અંદર જનરલી જે સર્વિસ ક્લાસ પીપલ છે એ લોકોને પોતાની હેડ ઓફિસથી, મતલબ કે પીએફની સામે લોન લેવી હોય અથવા પીએફની સામેથી વિડ્રો કરવા હોય, તો એમને જે એપ્લિકેશન કરેલી હોય એ 8 નવેમ્બર પછી આવે તો એ વ્યક્તિને પૈસા આપવા કે નહીં એ આજની તારીખે બેંક માટે સવાલ છે. બિલકુલ પ્રશાંતભાઈ આપણી સાથે છે, ભાજપના નેતા. પ્રશાંતભાઈ, જે રીતે હાલ તમે ચર્ચામાં જોઈ જ રહ્યા છો કે નરેન્દ્ર મોદીના નિર્ણયને એક્સપર્ટ પણ એક તરફ હજી હવે વખોડતા શરૂ થઈ ગયા છે, શું આપ માનો છો કે આ ક્યાંક ઉતાવળો નિર્ણય છે અથવા તો પ્રી પ્લાનિંગ નિર્ણય ન હતો?
પણ એમણે તો એવું કીધું શરૂઆતમાં કે આમાં તો પ્લાનિંગ જ ન હોય, જે ગુપ્ત રાખવાનું હતું એ વસ્તુ કેટલી હાસ્યાસ્પદ હતી. પ્લાનિંગ માટે મેં એ રીતના વાત કરી કે નરેન્દ્રભાઈએ તૈયારી કરી એનો આ પ્રશ્ન નથી, પણ કોંગ્રેસ અને બીજા મિત્રો જે બડાપો કાઢે છે ને એ બડાપો એનો છે કે એને તૈયારી કરવાનો. તમે બે મિનિટ મારી વાત સાંભળો, પછી આપનો મત આપ રજૂ કરી શકો. પણ એ લોકોને જેને કાળા નાળા સગે વગે કરવા છે એને તૈયારી માટેનો ટાઈમ નથી મળ્યો, એનો આ બધો બડાપો. એ તો કાળા નાણાની તૈયારી માટે એ વાત નથી. પહેલી વસ્તુ તો આપણે ભાઈ વાત એ નથી, વાત એ છે કે જે રીતે નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે જે જાહેરાત કરી કે 12 તારીખથી બંધ થઈ જશે, પરંતુ એની વ્યવસ્થા એને ન કરી ને. વસ્તુ એ છે કે વાત એ નથી ચલો તમે ધ્યાન ન કરી ચલો કે ભાઈ કોઈ બ્લેક ના વ્હાઈટ કરીને વ્હાઈટ ના બ્લેક કરીને ચાલે આપણે માની લઈએ, ચાલો એક તરફ તમારી વાત માની પણ લીધી, પણ તમે પાછી વ્યવસ્થા માટે શું કર્યું? હાલાકી કેમ કરી રહ્યા છો? લોકોને કોન્ફિડેન્શિયલ નિર્ણય હોય ત્યારે એ નિર્ણય ડિક્લેર થયા પછી જ એની તૈયારી નીચેના ઓફિસરોને પછી જ એની જાણ કરવામાં. એટલે મને એવું લાગે છે પ્રશાંતભાઈ ખરેખર બહુ એક એટલા પરિપક્વ નેતાઓથી આવી વાત કરે છે, લગભગ કોઈ પણ નાનામાં નાના દર્શક હસશે તમારી આ વાત ઉપર. કદાચ તમારા પક્ષના નેતાઓ પર તમારો કાન આમળશે. ગંભીર તમે જમીન ઉપર જઈ અને લોકોને મળો વાત કરે છે. બાબુભાઈ દિવસે દિવસે જે કઈ સામે દરેક ભારતીય જનતા પક્ષ એનો એવો લાભ લે છે કે કોંગ્રેસ વાળા ભ્રષ્ટાચારી ને કાળા નાણા છુપાવી બધાને બ્લેકમેલિંગ કરીને પોતે સાનુભૂત જીતવાનો અને એમની બેંકોમાં જે ખાતામાં જે રૂપિયા જમા થયા, વિઠ્ઠલભાઈ ની બેંક છે રાજકોટ 700 કરોડ થયા છે, આમાં 600 કરોડ રૂપિયા એડીસી માં થયા છે, અને બીજી સહકારી બેંકો માં જ્યાં મોટા ભાગે ભાજપ ના કેટલીક જગ્યાએ કોંગ્રેસ ના પણ છે, એ છતાં પણ આ લોકો વિઠ્ઠલ રાદડી એવી જાહેરાત કરેલી કે હું ભાજપ નો નેતા હોવા છતાં ભાજપ ની સામે આંદોલન કરીશ. વીટીવી સમક્ષ એને એમ કહી દીધું, હજુ પણ એમણે આંદોલન નથી કર્યું. એક વધુ બીજી વાત જવાના છે, શું આપ માનો છો કે ભાજપ ના નેતા કેટલાક છે પ્રશાંતભાઈ કે આ નારાજ છે? દૂધે ધોયેલા છે, કોલસા વાળા નથી. જે કઈ તકલીફો આવતી જાય છે એના માટે સરકારની એક્શન કમિટી છે, સરકારે જોયું જ નહોતું. જેમ જેમ પ્રશ્નો સામે આવે એમ એનું સોલ્યુશન આવતું જાય છે. દિવસમાં 2 વખત નવા પરિપત્રો આવે છે કે જેમ પ્રશ્નો સામે આવે એમ એનું સોલ્યુશન આવતું જાય. આપણે મુદ્દો નથી, મુદ્દો ભાજપના નેતાઓ વિરોધ કરી રહ્યા છે એનો છે. જે પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડે છે અને પહોંચાડવા જોઈએ કે ભાઈ પ્રેક્ટિકલ અહીંયા પ્રોબ્લેમ થાય છે તો એ વાત સરકાર સુધી પહોંચે તો એનું સોલ્યુશન આવે. તો એ રજૂઆત કરવાનો તો લોકશાહીમાં રજૂઆત કરવાનો તો બધાને હક છે. જે આયોજન થવું જોઈતું હતું, જે એસેસમેન્ટ થવું જોઈતું હતું એ નથી થયું, હવે તો પ્રમાણભૂત થઈ ગયું છે. એટલે એસેસ બીજું તમે આજે 4,500 લેવો કે કાલે પાછા 4,000 કે બીજે દિવસે 2,000 કેવાનો, એટલે તમે કોઈ એસેસ જ નથી કરી શકતા કે આના શું રિએક્શન આવશે. એટલે કયા લેવલે નિર્ણય લેવાય છે એ બી આમાં તો વસ્તુ આખી બહુ મોટો છે. અને બીજું આજે આખો પ્રોબ્લેમ છે લોજિસ્ટિક પ્રોબ્લેમ છે કે આજે આવડો મોટો દેશ છે, આવડું મોટું અર્થતંત્ર છે, પૈસા રેડી છે, પૈસા તૈયાર છે, પરંતુ એને પહોંચાડવા માટે આખા હિન્દુસ્તાનની તમામ બ્રાન્ચીસમાં પહોંચાડવાના, એટીએમમાં પહોંચાડવાના, એના માટેની જે વ્યવસ્થા છે એ 6 એજન્સી કામ કરે છે. આમાં બાનાબાજી નો, આમાં કોઈ દયાનો માંગવાની, આમાં રાત અને દિવસ, રાત અને દિવસ કામ કરે છે. બે વખત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવુક થઈ ગયા. સુધીભાઈ આ જનતામાં કેટલી રૂઢિપ્રસ્થ છે, ભાવુક થવાની આટલા નોટો કેટલા પ્રોબ્લેમ નથી. બાબુભાઈ જવાબ આપશે. બાબુભાઈ શું તમે માનો છો કયો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે આમાં? હવે હવે કહો. બાબુભાઈ આપને પણ બોલવાનો મોકો આપવામાં આવશે. સુધીરભાઈ નક્કી થવું જોઈએ. બિલકુલ બિલકુલ. પ્રશાંતભાઈ જે રીતે સુધાંશજીએ સવાલ કર્યો, કઈ કઈ પ્રેક્ટિકલ બાબતો શું કહેશો? જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે એ પણ આપણે સમજવા જોઈએ કે ભાઈ આવડું મોટો દેશ છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ
પહોંચાડવા માટેની વ્યવસ્થા નરેન્દ્ર મોદી ઉમટા ના એના માટે રાત અને દિવસ એનો સ્ટાફ કામ કરે છે. હું તો બેંકના મિત્રોને પણ અભિનંદન આપું છું કે 17-17, 18-18 કલાક એ લોકો રજા પાડ્યા વગર એ લોકો કામ કરે છે. એટલે દેશ હિતમાં કામ કરે છે. જયારે દેશ હિતમાં થોડી અગવડતાઓ થાય, હું એક એક જ ઉદાહરણ આપીશ કે આપણા ઘરે ખાલી નાનો કરે છે. સરકારે શું નિર્ણય લીધો અત્યારે સવાલ એ છે નહીં, ચર્ચા એ છે કે દેશની હાલાકી પડી રહી છે અને કોઈ પણ પક્ષ હોય તેના ઉપર રાજકારણ રમે છે. કારણ કે દરેક રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે, 2019ની લોકસભા પ્લસ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે. બે વખત તો તે પોતે પણ ભાવુક થઈ ગયા, જે રીતે મહેન્દ્રભાઈએ કીધું કે મહેશભાઈએ કીધું ખાસ કરીને કે તેમને ભાવુક થવાની આદત છે, તેમની એક આ સ્ટ્રેટેજી છે, સ્કિલ છે. એટલે આ બધા રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવાઈ રહ્યા છે. એવું નથી કે દરેક લોકો પોઝિટિવ રીતે જુએ છે. બાબુભાઈ શું કહેશો આપ કે આ બધી નીતિઓથી શું દેશમાં રાજકારણ રમી શકાશે? નહીં, રાજકારણની વાત આપણે બાજુમાં રાખીએ. સૌથી પહેલા તો વાત કરી કાયદાની. હા, સેક્શન 26ની જોગવાઈ મુજબ સબસેક્શન 2 પ્રમાણે ગવર્નિંગ બોડી ઓફ ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ રેકમેન્ડ કરે અને પછી નિર્ણય લેવાય. એટલે સિક્રેસીની વાત હોય ને તો આ મોટું ગપ્પું છે. છ મહિના પહેલાથી જો આ નિર્ણય લેવાય તો ઉર્જિત પટેલની સાઇન વાળી જ નોટો કેમ આવે છે? બિલકુલ. એટલે ઉર્જિત પટેલને 6 મહિના પહેલા ગવર્નર નિમવાનો તો નક્કી કરી નાખ્યું હતું તમે લોકો. રઘુરામ રાજને એને પોતે પણ ના પાડી હતી આ ડિસિઝન, એમણે તરત લેવું હતું. એને કીધું કે ધીસ ઇઝ નોટ પ્રેક્ટિકેબલ ડિસિઝન અને ધીસ ઇઝ નોટ ધ સોલ્યુશન ઓફ ધ બ્લેક મની. બ્લેક મની બહાર લાવવાનું, નોટબંધી કરવાનું સોલ્યુશન નથી. સોલ્યુશન તમારી જે ફેક કરન્સી નોટ છે, તો એ તો મનમોહનસિંહે 2005 સુધીની નોટો તો બંધ કરી દીધી. તમે એ જ, એટલે ટાઈમ વાઇઝ તમે નક્કી કરો કે ભાઈ મારે 500ની નોટ છે, તમે 3 મહિનામાં બંધ કરી દો. 1000ની નોટ 2-4 મહિનામાં બંધ કરી દો. ફેક કરન્સી જતી રહે તમારી. ફેક કરન્સી કે બ્લેક મની બહાર કાઢવામાં કોઈ પણ દેશના નાગરિક, ઇરિસ્પેક્ટિવ ઓફ હિઝ પોલિટિકલ એફિલિયેશન, કોઈને વાંધો ન હોય શકે. સવાલ એક જ મિનિટ, મારો સવાલ જો. હવે સવાલ પ્રેક્ટિકલ રહ્યો કે તમારે, તમને ખબર છે કે કેટલા ટ્રિલિયન એના ઇન્સ્ટ્રુમેન્ટ નોટ્સ ના છે વોલ્યુમ વાઇઝ? એમના આંકડા પ્રમાણે 20% વોલ્યુમ 500 અને 1000ની નોટ નું છે, અને 80% વોલ્યુમ છે 1, 5, 10 વોલ્યુમ ઓફ નોટ્સ, નોટ વેલ્યુ ઓફ નોટ્સ. ધેર આર ટુ ડિફરન્ટ થિંગ્સ. 86% કરન્સી નોટ છે, એની વેલ્યુ વાઇઝ છે એ 86% છે. વોલ્યુમ 20% છે નોટ્સ નું વોલ્યુમ. એટલે તમારે જે કેટલા ટ્રિલિયન નોટ્સ તમારી છાપવાની છે, તમારી પાસે 4 જ પ્રિન્ટિંગ પ્રેસ છે, અને તમે ઇંક અને કરન્સી નો પેપર્સ પણ બહારથી મગાવો છો. તમારી પાસે એક જ ફેક્ટરી ઇંકની છે, એક જ ફેક્ટરી તમારી પાસે સિક્યોરિટી પેપર્સ બનાવવાની છે. આ તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને જાણ હોવા છતાં તમે જયારે નિર્ણય લો છો ત્યારે તમને ખબર હોવી જોઈએ અત્યારના લેટેસ્ટ ફિગર પ્રમાણે 1 વર્ષ પહેલા આ નોટો સંપૂર્ણપણે રિપ્લેસ નહીં થઈ શકે. શું માનવું છે કે આટલી ઓછી સમય મર્યાદા ઉપરથી આટલા ઓછા સાધનો, શું સરકાર પહોંચી વળશે તમામ બાબતોને લઈને? લોકોની નોટ પહોંચી વળશે ક્યારે દૂર થશે? હજી બિલકુલ ના પહોંચી વળે. આ બહુ જ ઉતાવળિયો અપાકત નિર્ણય છે. ગુડ ગવર્નન્સ કહેવામાં આવે છે પણ આ નથી. કોઈ પણ તમે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરતા હોય, ખાનગી જ હોય, પણ એની તૈયારીઓ હોવી જોઈએ. અરુણ જેટલી દેશના નાણામંત્રી પોતે એમ જયારે કહેતા હોય કે મને ખબર નથી, ત્યારે તો બહુ હદ થાય છે. તો આ નિર્ણય કરે છે કોણ? એટલે એક પ્રાઇમ મિનિસ્ટર કે જે આખું ચલાવે છે, એટલે માત્ર પ્રાઇમ મિનિસ્ટર જ આ દેશમાં માણસ છે જે બધો નિર્ણય કરે છે? એટલે સવાલ એ પણ થાય કે જો પહેલેથી જ કહી દેવામાં આવે કે હું કહેવાની જરૂર નથી, ના જોઈએ એવું નથી. તમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોવું જોઈએ, તમને એની ખબર હોવી જોઈએ, કહેવાનો સવાલ નથી. હવે બીજું કહું, હવે તો યુદ્ધ ચાલુ થઈ ગયું છે. હવે મારે પિસ્તોલ જોઈએ છે. પિસ્તોલ હવે હજુ પણ કેમ નિર્ણયો પાછા પડે છે? રોજ તમારે વોર કરવી હોય તો વોરની તૈયારી તો કરવી છે ને. તમે વિધાઉટ પ્રિપરેશન વોર ડિક્લેર કરો છો. ગુડ ગવર્નન્સ શું કહેશો સુધીરભાઈ? એટલે એક વસ્તુ આપણે નિષ્પક્ષ વાત કરીએ. દાખલા તરીકે એક વસ્તુ, દેશનું અર્થતંત્ર જે હતું એમાં આ નિર્ણય ક્યારેક પણ લેવાવો જોઈતો તો, કોઈકે તો લેવો જ જોઈતો તો, અને નરેન્દ્રભાઈ એવા રાજકીય ઈચ્છા શક્તિ વાળા છે એટલે એમણે લીધો. એ વસ્તુ પીઠ સાંભળવી જોઈએ, બરાબર છે? જે કાચું કપાણું એમાં એવું થયું કે લોકોના કલ્યાણ માટે લોકોના ભોગે આ નિર્ણય જઈ રહ્યો છે, એ વસ્તુ ડિબેટેબલ છે. પણ એના કરતા વધારે ખરાબ વાત એ છે કે તમે જયારે નાણાં મંત્રી પણ નથી જાણતા, એટલે અત્યારે એવું છે કે તમારા સાથીઓમાંય તમને વિશ્વાસ નથી,
તમને લીક થઈ જાય એનો ભય છે, તો એનો મતલબ આખા દેશને બેઈમાનની નજરે જો જોવાતો હોય તો એ બહુ ખરાબ છે. બીજું દાખલા તરીકે આ નિર્ણય એવી રાજકીય ગણતરીએ લેવાયો હોય કે અર્થતંત્ર લેવાશે, યુપીની ચૂંટણી આવશે, એ દરમિયાન આપણે પાકિસ્તાનની લડાઈ લેવી લઈશું અને તરત દેશભક્તિના નામે લોકોને મુશ્કેલીઓ સહન કરવાનું કહી દઈશું, તો અને એવા જો કોઈ તારણ ત્રાજવાઓની સાથે આ જો નિર્ણય જોડાતો હોય કે તોડાતો હોય ને એ લેવાયો હોય તો મને એમ છે કે એ અત્યંત ખરાબ છે. આપણે આશા રાખીએ કે એવો ના લેવાનો હોય, પણ અત્યારે પરિસ્થિતિ તો એવી છે કે તમારે દેશની અંદર લોકોને તમે બેઈમાને જોવો છો, પણ એમ છતાંય સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ મને જે દેખાઈ રહી છે એ છે કે લોકોનો સરકારમાંથી કે રિઝર્વ બેંકમાંથી વિશ્વાસ ઉઠતો જાય છે, જે દેખાતું નથી અત્યારે. પણ કેવી રીતના હું તમને કહું, સાદી વાત કરું, આજે એક બેંકના મેનેજર જો અહીંયા મુરબી છે પણ દાખલા કે એ કે ન કે એવા કેટલાય લોકો છે કે આજે જે સર્ક્યુલર આવ્યું હવે કાલે એ હશે અમલમાં કે નહીં કોઈને ખાતરી નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની કેટલી બધી વિવાદાસ્પદ પદ્ધતિ છે કે એ લોકો ભય ફેલાવે છે. મને તો એવું લાગે છે વોટ્સઅપનું આખું પ્રચાર તંત્ર છે ને એ બી સ્ટ્રેટેજિકલી ભય ફેલાવી રહી છે કે હવે આમ થશે, હવે આ કરવામાં આવશે, આમાં જોગવાઈ નથી. આપણે કઈ રાજકીય રીતે જોવું નથી. આગળ પણ ચર્ચા કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો વીટીવી. વેલકમ બેક. મહામંથન માં ચર્ચા કરી રહ્યા છે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે, ટ્વિટર પર હોય કે લોકોને પૂછાતા સવાલોમાં જે સર્વે કરવામાં આવ્યો બંનેના જવાબ એક સરખા આવ્યા છે, ત્યારે આ જ બાબત પર ચર્ચા કરી રહ્યા છે. અને ચર્ચાને આગળ વધારીએ ત્યારે સરૈયાજી, ખાસ જે રીતે બેંક બ્રેક પહેલા આપણે વાત કરી કે આરબીઆઈ ઘણા બધા નિર્ણયો લે છે પણ બેંક સુધી સર્ક્યુલર નથી પહોંચતા ને લોકોને હાલાકી પડે છે. આ હાલાકી 15મા દિવસે હજુ પણ યથાવત છે. કેશ હવે બંધ થઈ ગઈ છે, વિડ્રો બંધ થઈ ગયા છે, માત્ર કરાવી શકાય. હવે આ હાલાકી ક્યારે દૂર થશે ખાસ કરીને, અને આરબીઆઈ દ્વારા એક ચોક્કસ ઠોસ નિર્ણય તમામ બેંકો માટે ક્યારે લેવામાં આવશે? મેં તમને આગળ પણ કહ્યું કે જે રીતે 500 અને 1000 ની નોટોનું જે ચલણી નાણું જે છે એ ખૂબ મોટી સંખ્યામાં પાછું લેવાઈ ગયું છે, એની સામે હાલની અંદર જે 500ની નવી નોટો જે રિઝર્વ બેંક તરફથી અને 2000ની જે નોટો જે છાપવાનું કામ જે આપણે જાણીએ છીએ એ એટલી ઝડપથી નથી આપણે લોકોને આપી શકતા, એટલે બેંકોની અંદરનો એ ફ્લો ખૂબ ઓછો છે. જ્યારે 100, 50 અને બીજા ડિનોમિનેશન્સની નોટો જે છે એનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. એટલે હાલના તબક્કે એમ કહી શકીએ કે જો સરકાર અથવા તો રિઝર્વ બેંક તરફથી ખૂબ જ મોટા પ્રમાણમાં નાણું રિઝર્વ બેંકને સપ્લાય કરવામાં આવે તો જ અમે બધી શાખાઓની અંદર તમામ બેંકોની અંદર પૂરતા પ્રમાણની અંદર નોટો આપી શકીએ. બીજી એક વસ્તુ હું તમને જણાવું કે રિઝર્વ બેંકને ગઈકાલે જ ગુજરાત એઝ એ અમે મહાગુજરાત બેંક એસોસિએશન તરફથી રિઝર્વ બેંકને એ પણ સૂચના આપી છે, એક પણ પત્ર લખ્યો છે કે હાલના તબક્કે જે રીતે બેંકોની અંદર જે નાણાંની ખૂબ જ મોટી તકલીફ છે અને એ તકલીફને આધારે શાખાઓને ચલાવવી કેવી રીતે એ પણ અમારા માટેનો મોટો પ્રશ્ન છે, ત્યારે અમે એ એક લેટર એમને આપેલો છે રિઝર્વ બેંકના ગવર્નરને અમદાવાદ ખાતે કે ભાઈ તમે રોજે રોજ જે પ્રકારની નાણાં તમે બેંકોની અંદર આપવાના હોય તો એનો વિગત તમે પબ્લિકલી જાહેર કરો. જાહેર એટલા માટે કરો કારણ કે પબ્લિક સવારના 10 વાગ્યાથી લાઇનમાં એને ઊભી રહે છે અને શાખાઓની અંદર આવ્યા પછી અમારે એક બેન્કર્સ તરીકે એમને નિરાશ કરવા પડે છે કારણ કે એમને જે જોઈતું નાણું છે અમે આપી શકતા નથી. સર આ થતા સામાન્ય થતા કેટલો સમય લાગશે તમને શું લાગે છે? આ તો 30 ડિસેમ્બર સુધી આમને આમ થતું. મને લાગે છે કે જો જે રીતે સરકારે જે સૂચનાઓ આપી છે અને રિઝર્વ બેંકમાંથી જે નોટો રિઝર્વ બેંકને આપી અને રિઝર્વ બેંક જે તમામ બેંકોની અંદર અને બ્રાન્ચોની અંદર ડિસ્ટ્રીબ્યુશન કરશે તો મારી દ્રષ્ટિએ હજુ આ જે નોટો વેચતા અથવા તો તમામ પ્રકારનું નાણું તમામ નાગરિકોને પહોંચતા હજુ વધારે માં વધારે 3 મહિનાથી વધારે સમય. સહકારી બેંકોને 1000 કરોડ ગુજરાતમાં ફાળવાયા છે, શું ખેડૂતોનું તેમાંથી પૂરું થઈ જશે? કારણ કે રોજના 10000 કરોડ છે. મને તમે જે પ્રશ્ન કર્યો એમાં મારું એવું મંતવ્ય છે કે તમે હમણાં બહુ સરસ સવાલ પૂછ્યો કે હવે આનો નિરાકરણ શું. એમ અત્યાર સુધી 15 દિવસમાં જે છે એની બધી ચાલે છે, બધા સહકાર આપે છે, ઉકળાટ છે, બધું સહન કરે છે, દેશભક્તિ બધા દાખવે છે, દેશ બદલ રહા છે, માની લીધું સરસ. હું તમને એવું કહું છું કે આનો નિરાકરણ દાખલા તરીકે છે, હજી અત્યારે તે જે અંતરંગ વર્તુળોમાં હું દિલ્હી અવારનવાર જઉં છું, બધા કેટલાય તમે જાણો છો પાર્લામેન્ટમાં ચર્ચા હોય તો આ બધી વાતચીત થાય, કેટલાય લોકો જે હજી બીજું ભયસ્થાન જ્યારે રાજકીયની વાત છે એ આખી હું બીજી વાત કરું,
તો એક તરફ આપણી પાસે બેંકમાં જરૂરી નાણું કેટલું ક્યારે છપાશે, કેટલી આંતરે પહોંચાશે એ મુશ્કેલી છે. એમાં બેંક મેનેજર તરીકે પોતે કહે છે કે 3 મહિનાનો ટાઈમ છે, એમ છતાંય લોકો માની લો કે બિલકુલ ઉહાફો નથી કરતા. પણ એક તરફ પાકિસ્તાનની આપણી બોર્ડર જે છે એ પણ અશાંત છે. એક તરફ આપણે એવું કહીએ છીએ કે ભાઈ એ લોકો બરબાદ થઈ ગયા, હવે એનું નાણું નથી. ભાઈભાઈ કીધું કે 2000ની નોટો નીકળી એ ચિંતાની ચોક્કસ વિષય છે, પણ માની લો કે એક સ્પિરિટની દ્રષ્ટિએ એ લોકો 100% બરબાદ થઈ ગયા છે. એ ભારત દેશે મજબૂત પગલું લીધું એના માટે એ અસરકારક નીવડ્યું છે. પાકિસ્તાન પ્રેરિત તત્વો અને જે લોકો પાસે જો કાળું નાણું જે હતું આમાં ખરાબ થઈ ગયું અને હવે એની પાસે પૈસાની તકલીફ પડી તો એ એક પરિસ્થિતિ છે. એની સામે આપણા કેન્દ્ર સરકારે કેટલાક વખત પહેલા દરેક ફોરેનના જેટલા શસ્ત્ર ઉત્પાદકો હતો એ લોકોને સૂચના આપેલી છે કે ભાઈ તમે ટૂંકી નોટિસે સપ્લાય કરવા માટે તૈયાર રહ્યો. એટલે બરાબર છે, એક બાજુ પાકિસ્તાન સાથે ટોટલ યુદ્ધ કરીને કાશ્મીર આખો જીતી લેવાની વાત છે, એ જો થાય તો નરેન્દ્રભાઈ માટે વાહ વાહ થઈ જાય અને અમુક સુધી દેશ માટે સારો પરિણામ થાય. પણ એટલે આમાં વાત એટલી જોવાની છે, જો કેસ જો સરકાર તમારા નિરાકરણનો મુદ્દો છેલ્લે જ કહી દઉં, એક તબક્કે માનો કે આપણે એવી સ્ટ્રેટેજી આવે કે પાકિસ્તાન પ્રેરિત તત્વો પાસે પૈસા ખલાસ થઈ ગયા અને ભારતીય જનતાના આટલા લાખો કરોડ બેંકમાં સરકારના હાથમાં આવી ગયા, એટલે સરકારની પરચેસિંગ કેપેસિટી વધી ગઈ અને સરકાર દાખલા તરીકે આ શસ્ત્રોના ખરીદવા તરત આક્રમણ કરી દે પાકિસ્તાનનો પ્રશ્ન તે સોલ્વ કરી દેવા માટે અને એ પૈસાનો વાપરે તો લોકોના નાણા બહુ ડિફિકલ્ટ એટલા માટે છે કે અત્યારે જે રીતે સુધીરભાઈ જે રીતે અત્યારે માહોલ નહીં નહીં એટલે હું તમને તમારી વાત અરે જ સમજ છું, પણ આવી બી જો ફોર્મ્યુલા જો અમલમાં મુકાય છે ન મૂકવાની મુકાય તો શું થઈ શકે એ મને કહો. તમારો આ જે નિરાકરણનો મુદ્દો આપણે આનો પ્રશાંતભાઈ પાસેથી જવાબ લઈએ, કારણ કે પ્રશાંતભાઈ જ અત્યારે ભાજપ તરફથી બેઠા છે. પ્રશાંતભાઈ જે રીતે નરેન્દ્રભાઈ ને પ્રતિનિધિ વાત કરી એ ભારત ને પાકિસ્તાન ની ચડાઈ ની જે વાત કરી એ તો કદાચ આવનારા દિવસોમાં આપણને ખ્યાલ આવે એમાં હું અત્યારે કશું જ ન કહી શકું. પરંતુ હું ચોક્કસ એટલું કહીશ કે આપણે આપણા નાનકડા એવા ઘરનું પણ જો રિનોવેશન કરીએ તો એમાં પણ 2-3-4 મહિના આપણને અગવડતાઓ પડતી હોય, પરિવારમાં પણ થોડો અનુભવ થતો હોય, જયારે આ તો આખા દેશને રિનોવેશન કરવાની વાત આપણે રોડ ઉપર જો આખા દેશને બદલવાની વાત છે તો ત્યારે પ્રશાંતભાઈ જરા દર્શોને સમજાય ને સામાન્ય બુદ્ધિમાં ઉતરે એવી વાત તો છે. તમે સૌ મૂર્ખ બનાવવાના ધંધાની વાત કરો છો કે કોંગ્રેસના લોકોને આ અગવડતા સ્વીકારવા તૈયાર છે સામેથી, અરે લોકોને રોડ ઉપર ઝૂકડામાં રહેવા મોકલવાની વાત કરો છો. અપર્યાપ્ત જે નાણું છે તેને કારણે લોકોની જે હાલાકી પડી રહી છે તેનું શું, સરકાર પાસે એટલો પુરવઠો હોવો જોઈએ લોકો માંગે ત્યારે એને ફટાફટ મોકલાવી શકે. ચોક્કસ રીતે શરૂઆતના દિવસોમાં થોડી લોજિસ્ટિક પ્રોબ્લેમ ને લીધે થાય, પણ ધીરે ધીરે સ્થિતિ અત્યારે સુધરી રહી છે. 50 દિવસની અંદર તમને નહીં સમજાય કારણ કે તમે પણ આ નાણાનું લોજિસ્ટિક તમે નહીં સમજી શકો. પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ ભારતની સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે આ દેશનો નાગરિક એક ટંક પણ ભૂખે ના રહેવો જોઈએ, એટલા માટે એમણે અનાજની બોરી પંચાયતમાં આપી છે. અહીંયા લોકો ભૂખે મર્યા છે, 70 લોકો મર્યા છે. થોડી અગવડ ની વાત ના કરી શકો તમે, એ બાબત હું થોડી અગવડ ની વાત ના કરી શકો. 70 લોકો મર્યા છે, પણ 70 લોકો મર્યા છે. લોકોના મૃત્યુ થયા છે, શું એના માટે કોઈ વ્યવસ્થા? કેટલા માણસો મરી અને બીજું કે એના માટે હજી સુધી સરકારે કોઈ સહાય જાહેર નથી કરી. ખોટી વાતો જાહેર થાય છે વિરોધ કરવો વિરોધ કરવો ખોટું બોલવું પડવા એની આદત છે. 2004 પ્રશાંતભાઈ નરેન્દ્રભાઈ કે ભારતીય જનતા ત્યારે વિકાસનો કોંગ્રેસ બેઠી બી થઈ જઈ શકે જો દાખલો કે લોકોના અવાજને સાચી રીતે લઈ જાય. એટલે ટેકન પબ્લિક ને કે બીજાને કોઈને ટેકન ફોર ગ્રાન્ટેડ ના લેવા જોઈએ. સુશાસનના મુદ્દે કે વિકાસના મુદ્દે પબ્લિક માટે જ છે. સુધીરભાઈ આ જે નિર્ણય છે એ સારા ભવિષ્ય માટેનો જ નિર્ણય છે. તમે પણ સાંભળી લો,
કે આજે સુધી તમે જે પણ કહી રહ્યા છો કે 9 લાખ કરોડ રૂપિયા કહું થતો જાય પૈસા વગર વિચારી અમલ મારે એને સહાનુભૂતિ થી જીતવાનો આ બાબત નથી. જે લોકોની સમસ્યા છે એનું એસેસમેન્ટ થઈ શકે એવું હતું. પણ અસિલ ને કેન્સર થયું છે એટલે ડોક્ટર કે 3 વર્ષ નો ડોઝ છે, પણ પ્રશાંતભાઈ ની ઈલાજ એવો છે કે 1 દિમાં ખાઈ જાવ એટલે કે ઓકે થઈ જશે વહેલું. બિલકુલ, આ સમયના અભાવને કારણે આ ચર્ચાને અહીંયા જ અટકાવવી પડશે. ખાસ કરીને સરકારનો જે નિર્ણય છે તમામ લોકો તેને આવકારી તો રહ્યા છે, પરંતુ તેની જે પદ્ધતિ છે તેને કારણે લોકોને જે હાલાકી પડી રહી છે તેને લોકો સ્વીકારવા તૈયાર નથી. અપર્યાપ્ત પુરવઠાને કારણે લોકોને હાલાકી પડી રહી છે. આ તમામ મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. ઈશુદાનજી આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ મહામંથન મહાલ બસાતનું જ રજા આપશો. નમસ્કાર.